ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિભાજક દ્વારા અલગ અલગ પ્રકારના ખૂણાઓની સમજ કેળવીશું. ચાલો, જ્યારે તમારું વિભાજક મૂળાક્ષર એલ અક્ષરની જેમ ખુલે, મૂળાક્ષર એલ અક્ષરની જેમ ખુલે ત્યારે તે કાટકોણ બનાવે છે. ત્યારે તે કયો ખૂણો બનાવે છે? ત્યારે તે કાટકોણ બનાવે છે. જુઓ, એલ અક્ષરની જેમ જ્યારે તમારું વિભાજક ખુલે છે ત્યારે તે કાટકોણ બનાવે છે. હવે આ પહેલા નંબરનો પ્રકાર થયો કે કાટકોણ કેવા આકારનો હોય છે? તો એલ આકારનો હોય છે, મૂળાક્ષર એલ જેવો હોય છે. હવે બીજો પ્રકાર, હવે જ્યારે તમારું વિભાજક એલ મૂળાક્ષર કરતા, જોજો આ એલ મૂળાક્ષર જેવું ખુલે છે. હવે એલ મૂળાક્ષર કરતા થોડો નાનો એટલે કે સાંકડો કરી દેવ તો તે કયો ખૂણો બનાવશે? ચાલો કહો, જુઓ તો તે કયો ખૂણો બનાવે છે? તો તે એલ મૂળાક્ષર કરતા નાનો હોય તો કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. કેવો ખૂણો કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. આ એનો બીજો પ્રકાર થયો. આ પહેલો પ્રકાર આપણે કયો કહ્યો? કાટકોણ. કયો? કાટકોણ. અને બીજો પ્રકાર કયો નક્કી કર્યો? કાટકોણથી નાનો ખૂણો. કાટકોણથી નાનો ખૂણો આ બીજો પ્રકાર કે જે એલ મૂળાક્ષર કરતા નાનો ખૂણો બનાવે છે, એટલે કે સાંકડો હોય છે. જ્યારે એલ મૂળાક્ષર આ રીતે ખુલે છે તો ત્યારે એને કાટકોણ કહેવાય છે. પણ જ્યારે એલ મૂળાક્ષર થોડો સાંકડો ખૂણો બનાવે, એટલે કે એલ મૂળાક્ષર નહીં પણ થોડો નાનો વચ્ચે ખૂણો બનાવે, ત્યારે તેને કાટકોણથી નાનો ખૂણો કહેવાય. હવે આગળ, હવે ત્રીજો પ્રકાર આપણે જોઈશું. તો ત્રીજો પ્રકારમાં જોજો, પહેલાં તો તમારે શું કરવાનું? તમારા વિભાજકને એલ મૂળાક્ષરની જેમ જ મૂકવાનું. કોઈ પણ આકારમાં આપવાનો હોય એલ મૂળાક્ષરની જેમ મૂકી દેવાનું. હવે આપણે એને નાનો મોટો જે આકારમાં થાય તે પ્રમાણે એનો પ્રકાર નક્કી થશે. અત્યારે તો મૂળાક્ષર એલની જેમ ખુલેલો છે એટલે કાટકોણ કહીશું. પણ હવે તમારું વિભાજક જો એલ કરતાં વધુ મોટો ખૂણો બનાવી રહ્યું છે, તેથી તે એલ મૂળાક્ષર જેવો દેખાતો નથી, તેથી તે કાટખૂણો કહેવાશે નહીં. પરંતુ જો એલથી વધુ મોટો ખૂણો દેખાય, એલથી વધુ મોટો ખૂણો દેખાય તો તેને કયો ખૂણો કહેવાય? કાટકોણથી મોટો ખૂણો. કયો ખૂણો કહેવાય? કાટકોણથી મોટો ખૂણો. ચાલો, તો અમે આપણે કયો ખૂણો કહ્યો? કાટકોણથી મોટો ખૂણો. કાટકોણથી મોટો ખૂણો. હવે આગળ જો આ કાટકોણ, આ કાટકોણથી નાનો અને આ કાટકોણથી મોટો, એમ ત્રણ પ્રકાર છે ખૂણાના. કેટલા પ્રકાર છે? કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. હવે આપણે આ અલગ અલગ આકારો મેં બોર્ડ ઉપર દોરીને તૈયાર રાખ્યા છે. આપણે એ આકારોની અંદર બનતા ખૂણાઓ માપીશું. ચાલો, પહેલાં તો શું છે? પતંગ છે. તો પતંગથી અંદર બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો આપણે જોઈશું. પતંગની અંદર બે બાજુઓ વચ્ચે બનતો ખૂણાઓને માપવાનો પ્રયાસ કરીશું વિભાજક દ્વારા. તો જુઓ, અહીં હું આ બે બાજુઓને લઉં છું. કઈ બાજુ? આ બાજુ અને આ બાજુ. હું મારા વિભાજકને આ રીતે ગોઠવું છું. જુઓ, મારું વિભાજક ગોઠવાઈ ગયું છે આ રીતે. ચાલો, તમે કહી શકશો કે આ કયો ખૂણો બનાવે છે પતંગનો? આ બે બાજુઓ કયો ખૂણો બનાવે છે? તમે જોઈ શકો છો કે મૂળાક્ષર એલની જેમ ખુલે છે, તેથી તે કયો ખૂણો બનાવે છે? તેથી તે કાટકોણ બનાવે છે. ચાલો, હવે બીજો, આપણે બીજી બે બાજુઓ લઈએ. આ બાજુ લઈએ અને આ બાજુ લઈએ. ચાલો જુઓ, તો જુઓ મારા પતંગની બે બાજુઓ મેં લીધી છે અને તેને હું આ રીતે વિભાજક દ્વારા ખૂણો તપાસી. જુઓ તો એ મૂળાક્ષર એલની જેમ ખુલે છે. હા, તો આ બંને વચ્ચે બનતો ખૂણો, આ બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો એ કયો ખૂણો કહેવાશે? કાટકોણ. જોયું ને તમે? તો વિદ્યાર્થી મિત્રો, આ પતંગની ચારે બાજુ શું બને છે? કાટકોણ બને છે. કેવી રીતે? તો હું તમને બતાવું. જુઓ, અહીં એલ આકાર જેવો જ છે, ભલે ઊંડો એલ છે પરંતુ એલ આકાર જેવો જ છે. અહીં પણ તમે એલ આકાર જોઈ શકો છો, અહીં પણ તમે એલ આકાર જોઈ શકો છો, અહીં પણ તમે એલ આકાર જોઈ શકો છો. તેથી તે કયો ખૂણો કહેવાશે? કાટકોણ જ કહેવાશે. ચાલો,
હવે અહીં લેમ્પ દોર્યો છે. આ લેમ્પના અંદરના ભાગોની બે બાજુઓ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો લેમ્પની બે બાજુઓને ચકાસું છું. ચાલો મારા વિભાજકને મેં લેમ્પની બે બાજુઓની પાસે ગોઠવી છે. જુઓ, આ મારા વિભાજકને મેં ગોઠવી દીધું. હવે હું ખૂણો દોરવાનો પ્રયાસ કરું છું કે મારી બે બાજુઓ કેવા આકારની બને છે. મૂળાક્ષર એલ જેવી કે એલથી અલગ, જોઈએ આપણે. જુઓ, ચાલો કહો, આ એલ જેવો આકાર દર્શાવે છે? દર્શાવે છે એલ જેવો આકાર, કહો તો. ના, તે એલ કરતાં મોટો આકાર દર્શાવે છે. તેથી આ ખૂણો કયો હશે? કાટકોણથી મોટો ખૂણો. કાટકોણથી મોટો ખૂણો એટલે કયો ખૂણો? કાટકોણથી મોટો ખૂણો એટલે કે ગુરુકોણ. કાટકોણથી મોટો ખૂણો એટલે કે ગુરુકોણ. ચાલો, હવે અહીં જોઈ શકો છો તમે કે મગરનું મોઢું મેં પાડ્યું છે. હવે આ મગરના મોઢાની અંદર બનતો ખૂણો હું વિભાજક દ્વારા તમને ચકાસીને બતાવું છું. તો જોજો વિદ્યાર્થી મિત્રો, આ મગરની મોઢાની બે બાજુઓ છે, ત્યાં હું વિભાજકને ગોઠવું છું. જુઓ, મેં વિભાજકને મોઢાની બે બાજુઓ ઉપર ગોઠવું છે. જુઓ તો આ વિભાજક એલ અક્ષરની જેમ ખુલે છે? ના. તો પછી એલ કરતાં મોટું ખુલે છે? ના. તો પછી એલ મૂળાક્ષર કરતાં નાનું ખુલે છે? હા. તો એલ મૂળાક્ષર કરતાં નાનું ખુલતું હોય તો કયો ખૂણો કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો. તેથી મગરના મોઢાની અંદર બનતો ખૂણો એ કાટકોણથી નાનો ખૂણો છે. અને તેને શું નામ અપાશે? લઘુકોણ. જ્યારે નાનો હોય ને તેને લઘુ કહેવાય. જો આપણા શિક્ષકને આપણે ગુરુ કહેતા હતા પહેલાં, એટલે કે મોટા છે આપણા કરતાં, એટલે આપણે એમને ગુરુ કહીએ છીએ. અને જે નાના હોય તેને લઘુ કહીએ છીએ. આપણી નાની બહેન હોય તો આપણે એને એમ કહીએ છીએ કે મારી લઘુ બહેન છે, હે ને? એટલે આપણાથી મોટાને ગુરુ કહેવાય અને નાનો હોય તેને લઘુ કહેવાય. આ એલ કરતાં નાનો ખૂણો બનાવે છે તેથી તેને લઘુ કોણ કહેવાશે? અને એલ કરતાં મોટો ખૂણો બનાવે છે તેને ગુરુ કોણ કહેવાશે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાતરની વચ્ચે બનતો ખૂણો પણ માપી. જો તમારી કાતર તો કેટલી મોટી ખુલી ગઈ છે. જો આટલી નાની ખુલી હોય તો આપણે એનો ખૂણો માપવાની કોશિશ કરીએ. જો અત્યારે આ નાનો ભાગ ખુલ્યો છે કાતરનો, તો તમારા વિભાજકને એમાં હું તપાસું છું. જોજો, બંને બાજુઓ ઉપર કાતરની આ બે બાજુઓ છે, એ બાજુઓની ઉપર હું વિભાજકને ગોઠવીશ. જુઓ તો તમારું વિભાજક એલ મૂળાક્ષરની જેમ ખુલે છે? ના. તમારું વિભાજક તો એલ મૂળાક્ષર કરતાં નાનો ખુલે છે. તો નાનું હોય તો કયું કહેવાશે? કાટકોણથી નાનો ખૂણો. એટલે કે આ કાતર વચ્ચે બનતો ખૂણો કાટકોણથી નાનો ખૂણો. પણ જો હું આ કાતરને વધુ ખોલું છું, જુઓ મેં વધુ ખોલી છે. હવે હું આ વિભાજકને આ બંને બાજુઓ ઉપર ગોઠવીશ. તમે કહેજો કયો ખૂણો બને છે. ચાલો તો જોજો, તમારા વિભાજકને મેં કાતરની બંને બાજુઓ ઉપર ગોઠવી છે. જુઓ, તમારા વિભાજકને મેં કાતરની બંને બાજુઓ ઉપર ગોઠવી દીધી છે. ચાલો હવે તમે મને કહો, તમારું વિભાજક એલ મૂળાક્ષરની જેમ ખુલે છે? હા કે ના? ના. તમારું વિભાજક એલ મૂળાક્ષર કરતાં વધુ મોટો ખૂણો બનાવી રહ્યું છે, એટલે કે વધુ ખુલી રહ્યું છે. તો તે કયો ખૂણો કહેવાશે? તો તે, જો એલ હોય તો આવો હોય, આ તો વધુ ખુલી રહ્યું છે, તેથી તે કાટકોણથી મોટો ખૂણો બનાવે છે. તો તમને સમજ પડી ને